તમે ઈર્તે બોલો કે અર્થ પૂર્ણ રહે 14 ઓક્ટોબર 2022 વિશ્વાસ ઘોષણા હું જાહેર કરું છું કે લોકોને આશીર્વાદ આપવા માટે હું મારા શબ્દોનો ઉપયોગ કરું છું હું મારા પરિવાર મિત્રો અને પ્રિયજનોને કૃપા અને વિજયની વાત કરું છું હું તેમને આમ કહીને તેમની મહાનતાના બીજને બોલાવવામાં મદદ કરું છું મને તમારા પર ગર્વ છે હું તમને પ્રેમ કરું છું તમે અદ્ભુત છો તમે પ્રભાવશાળી છો તમે સુંદર છો તમે જીવનમાં મહાન કાર્યો કરો છો આ મારી ઘોષણા છે દૈવી સ્વાસ્થ્ય કબૂલાત મારી શ્રદ્ધા જીવંત છે અને મારા શરીરમાં આરોગ્ય ઉત્પન્ન કરે છે મને સંપૂર્ણ ખાતરી છે કે પ્રભુનો શબ્દ હંમેશા કામ કરે છે જ્યારે તે મારા વિશ્વાસ દ્વારા સક્રિય થાય છે હું જે જોઉં છું અનુભવું છું અથવા સાંભળું છું તેનાથી પ્રભાવિત થવાનો હું ઇનકાર કરું છું મારું મૂળ પ્રભુના શબ્દમાં છે અને તે મારી વાસ્તવિકતા માટે અંતિમ સત્તા છે આમેન હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ હું મજબૂત છું હું તંદુરસ્ત છું હું ધન્ય છું હું શક્તિશાળી છું હું અભિષિક્ત છું હું મુક્ત છું હું પ્રભુનો વિશ્વાસી છું હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું હું જે જોઉં છું તે નથી બોલતો પણ જે જોવા માંગુ છું તે બોલું છું હું એક અવિભાજ્ય બીજ છું હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલો ફાલું છું હું ખરા સમયમાં મબલક પાક આપું છું હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ મારા પાન કદી નહીં કરમાય હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું હું એક આત્મા છું મારા આત્મામાં એક મન છે મારો આત્મા અને મારું મન એક શરીરમાં રહે છે મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે મારું મન સાંભળે છે નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારું શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે ઈસુના નામમાં હું મારા શરીર સાથે વાત કરું છું પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું હું મારી કિડની યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું મારા લોહીના દરેક કોષમાં જીવન છે મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા મજબૂત અને મક્કમ છે મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે મારી આંખોનું તેજ સારું છે મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી
મુલાયમ અને તંદુરસ્ત છે, મારા વાળના મૂળ સજ્જડ છે, હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. મેં તમામ પ્રકારના વ્યસનો, આલ્કોહોલ, નિકોટિન, ડ્રગ્સ, ખાવાનું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપસપ, આળસુ, અતિશય બળજબરીપૂર્વકની ખરીદીઓ અને પ્રભુની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના ભોગવિલાસ લીધા. જેમ ઈસુ છે તેમ હું પણ છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુઓનું ઉત્પાદન અને જમા કરી રહી છે. મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોળખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય.